નમસ્કાર, NS ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી। સમાચારની શરૂઆત કરીએ તો માળિયાહાટીના પંથકમાં વરસાદના પાણીથી નુકસાન થયેલા ગામોનું તાત્કાલિક સર્વે કરવા કિસાન સંઘ દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ હતી, તેમજ તેમની માગણી નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। माळियाहाटी तालुकाना किसान संघना प्रमुख सहितना किसान संघना आगेवानोए मामलतदारने आवेदनपत्र आपी जणाव्युं हतुं के माळियाहाटी तालुकामां अति भारे वरसादथी खेडूतोना खेतरोमां पाणी पाणी थई गया छे। आ वरसादथी मगफळी, तल, जीरू, कपास, मग सहितना पाकोने मोटुं नुकसान थयुं छे। खेतरोमां हजू पाणी भराया छे तो तात्कालिक सर्वे करवा मागणी कराई छे, તેમજ ટેકાના ભાવે વેલાસર ખરીદકાર ખેડૂતોને નુકસાની વળતર સહિતની અનેક માગણી કરાઈ હતી। એક મહિનામાં અમારી માગણીનો ઉકેલ નહીં આવે તો કિસાન સંઘ દ્વારા રાજકોટમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। जामरावलना रावलमां किसान कांग्रेस द्वारा आज अनोखो विरोध करवामां आव्यो, जेमां आज खेडूतोए लॉलीपॉप तरण स्पर्धा करी सरकारने जगाडवानो एक प्रयास हाथ धर्यो हतो। રાવલમાં કિસાન કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ દર્શાવાયો હતો, જેમાં ખેતરમાં ભરાયેલા પાણીમાં તરણ સ્પર્ધા મહોત્સવ યોજાયો હતો। તંત્રની બેદરકારીથી રાવલ 8 વખત બેટમાં ફેરવાયું હોવાથી સ્થાનિકોની હાલત કફોડી બની હતી। સાની ડેમના દરવાજા તોડી નાખવાને કારણે તકલીફો થઈ હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો હતો। વર્તુ ડેમના 20 દરવાજા એકસાથે 6 ફૂટ ખોલવાને કારણે તકલીફ થઈ હતી। રાવલમાં થયેલી તારાજી કુદરત સર્જિત નથી, માનવ સર્જિત હોવાનો સ્થાનિકોનો આક્ષેપ પણ હતો। તંત્રની બેદરકારીને કારણે રાવલના લોકો તારાજીનો ભોગ બન્યા હોય અને આજે તરણ સ્પર્ધા મહોત્સવ યોજી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને લોલીપોપ ગણાવ્યો હતો। તરણ સ્પર્ધા મહોત્સવના માધ્યમથી રાવલની સાથે સાથે દેવભૂમિ દ્વારકા માટે સ્પેશિયલ પેકેજની માંગ કરાઈ હતી। નિસહાય ખેડૂતોએ અનોખો વિરોધ કરી તંત્રની આંખ ઉઘાડવા પ્રયત્નો કર્યા હતા। દ્વારકા જિલ્લામાં 335% વરસાદ પડ્યો છે અને સતત 70 દિવસ પાણી ભરાઈ રહેવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। સ્પેશિયલ પેકેજ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ કરાઈ રહી છે। દેવભૂમિ દ્વારકાની અંદર થયેલા અતિ વરસાદના કારણે અને બે ડેમના અતિશય એકસાથે પાણી ખોલવાના કારણે રાવલ શહેર સતત 8 વખત પાણીની અંદર ફેરવાનું છે, બેટની અંદર ફેરવાનું છે અને અતિશય હાલાકીનો સામનો રાવલની પ્રજા કરી રહી છે। અહીંયા નવા બનાવેલા રોડ પણ અતિશય વરસાદ અને પાણીના લીધે ધોવાઈ ગયા છે, ત્યારે ખેતરોની તો શું વાત જ કરવી। અહીંયા ખેતરોની અંદર ખેતીની વાત તો વિચારવા જેવી જ નથી, પણ ખેતરોની અંદર જે પાણી છે એ પાણી ક્યારે નીકળશે અને ક્યારે સુકાશે તે અત્યારે ખેડૂતો માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે। આ સમયે રાવલનો એક એક ખેડૂત સરકાર તરફ ચાતક નજરે રાહ જોઈને બેઠો છે કે સરકાર ક્યારે જાગશે, ક્યારે રાવલની અંદર સરકારના પ્રતિનિધિઓ આવશે, ક્યારે અહીંયા સર્વે થશે અને ક્યારે રાવલની પ્રજાને જે યોગ્ય વળતર મળવું જોઈએ મળશે, એની રાહ જોઈ અને રાવલનો એક એક વ્યક્તિ તલસી રહ્યો છે। ખેતરમાં તમે ક્યારે તરણ સ્પર્ધા જોઈ છે? સ્વિમિંગ પુલમાં તરણ સ્પર્ધા હોય અને તળાવમાં તરણ સ્પર્ધા થવાથી, ડેમમાં તરણ સ્પર્ધા હોવાથી, દરિયામાં તરણ સ્પર્ધા હોય પણ ખેતરમાં ક્યારેય નહીં જોઈ હોય તેવા આજે રાવલના ખેડૂતોએ ખેતરમાં તરણ સ્પર્ધા યોજી અનોખો વિરોધ કરી રહ્યા છે। નોંધનીય બાબત તો એ છે કે રાવલ એક સિઝનમાં 8 વખત બેટમાં ફેરવાયું છે અને 8ય વખત પ્રશાસનની ભૂલનો ભોગ રાવલના રહેવાસીઓ ખેડૂતો બન્યા છે। વર્તુ ડેમના 20 દરવાજા એકી હારે 6 ફૂટ ખોલવામાં આવ્યા, સાની ડેમના દરવાજા જ કઢાઈ નંખાયા અને સોરઠી નદી બે કાંઠે જતી હોય ત્યારે વર્તુમાં ભેગું કરેલું પાણી એકસાથે છોડવામાં આવ્યું, જેને કારણે આ તારાજી થઈ હતી। જ્યાં ખેડૂતોનો ખેતર હતા ત્યાં નદીઓ થઈ ગઈ છે અને ખેતરરૂપી નદીઓમાં ખેડૂતોએ તરણ સ્પર્ધા મહોત્સવ યોજી ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જામરાવલ। આગળ વાત કરીએ, વરસાદી આફત વચ્ચે કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો આવ્યો છે। કચ્છમાં 4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે, ત્યારે દુધઈથી નોર્થ ઇસ્ટમાં 7 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। બપોરે 2:01 પગતળેથી ધરતી હલી જતા કચ્છવાસીઓ ઘરની બહાર દોડી ગયા હતા। દુધઈથી નોર્થ ઇસ્ટમાં 7 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો, જો કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી મળ્યા। ભુજ અને આજુબાજુના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે ભર બપોરે લોકોએ ઘર બહાર દોટ મૂકી હતી। આંચકાની તીવ્રતા વધુ હોવાથી કચ્છવાસીઓને 2001ના વર્ષના ભૂકંપની યાદ તાજા થઈ હતી। આંચકો વધુ મેગ્નિટ્યુડના હોવાથી ધ્રુજારી લાંબી ચાલી હતી। બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ કચ્છ। अंतमा बात करें तो भारत चीन वच्चे सरहद पर थयेला विवाद बाद भारत सरकार चीन पर एक बाद एक आकरा पगला भरी रही है। पहला भारते टिकटॉक सहित अनेक चाइनीज एप पर प्रतिबंध लगाव्यो हतो। हवे केंद्र सरकारे युवानोमां सौथी लोकप्रिय मोबाइल गेम PUBG सहित अन्य 118 एप पर प्रतिबंध लगाव्यो छे। केंद्र सरकारे फरी चीनी एप पर डिजिटल स्ट्राइक करी छे। इलेक्ट्रॉनिक्स अने माहिती टेक्नोलॉजी मंत्रालय कलम 69 हेठळ मोबाइल एप पर प्रतिबंध लगाव्यो छे। मंत्रालय ने घणी फरियादों मळ्या बाद आ निर्णय करायो छे। मंत्रालय द्वारा जाहिर करवामां आवेला निवेदन में कहेवामां आव्युं छे के आ एप राष्ट्रीय सुरक्षा माटे खतरो समान छे। ब्यूरो रिपोर्ट NS गुजरात न्यूज। तो हालना समाचारों में बस आटलुं ज। वधु समाचार माटे आप जोता रहो NS गुजरात न्यूज। नमस्कार।